સંતના નામે મહિલાઓને પોતાની મોહપાશમાં જકડી રાખનાર અને તેમની સાથે કુકર્મો આચરનાર નારાયણ સાંઈ પર સુરતની બી યુવતીઓએ બળાત્કાર અને યૌન શોષણના આરોપ લગાવ્યા છે ત્યારથી સાઈ અંગે અનેક રહસ્યો રોજે રોજ ખુલી રહ્યા છે એ પછી સાધિકાઓ કે સાધકો દ્વારા હોય કે પછી પત્ની જાનકી અને ખુદ નારાયણ સાંઈ પોતે હોય સાંઈના કુકર્મોનું કૌભાંડ સાઈને જેલના સળિયા તરફ ધકેલી રહ્યું છે આખરે નારાયણ સાઈએ ખોલ્યું મોઢું અને કહ્યું કે પીડિતાને હું ઓળખું છું અને એ મને ખૂબ પ્રેમ કરતી હતી ભલે આજે એ નફરત કરતી હોય પણ મારા ચિત્તમાં હજુ એના માટે પ્રેમ છે નારાયણ સાઈએ ગઈકાલે સુરત પોલીસ રિમાન્ડમાં પોતાના વિશે અનેક વાતો છતી કરી હતી નારાયણ સાઈએ એમ પણ કહ્યું હતું કે પત્ની જાનકીએ મારા અને જમુનાના સંબંધને સ્વીકાર્યા હતા તો બીજી તરફ જાનકી કહી રહી છે કે મને આ સંબંધ જરાય મંજૂર ન હતો જાનકી જમુનાના પુત્ર મોક્ષને પણ સ્વીકારવા તૈયાર ન હતી સુરત પોલીસ મોક્ષના ડીએનએ ટેસ્ટ કરાવશે કે કેમ એ હજુ નક્કી નથી પણ નારાયણ સાંઈ એ કબૂલી ચૂક્યો છે કે મોક્ષ તેનો જ પુત્ર છે પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મોક્ષ હાલ સ્કૂલમાં ભણે છે અને તેના લોકેશન પણ પોલીસ પાસે છે સુરતની બે યુવતીઓએ છ ઓક્ટોબર બે હજાર તેરના રોજ આરોપો લગાવ્યા ત્યારથી ફરાર નારાયણ સાંઈને આખરે દિલ્હી પોલીસે કુરુક્ષેત્રના પીપળી ગામેથી પકડી પાડ્યો અને ધરપકડ કરી હતી સુરત પોલીસ તેને ટ્રાન્ઝિટ ઓર્ડર દ્વારા સુરત લાવી કોર્ટમાં રજૂ કરી સાંઈના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં સાંઈએ અને તેની પત્ની જાનગીએ અનેક રહસ્યો છતાં કર્યા છે આવતીકાલે નારાયણ સાંઈના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે ત્યારે ફરી તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર નારાયણ સાંઈ રિમાન્ડ દરમિયાન ડીસીપી શોભા ભૂતડા અને સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ખુદ નારાયણ સાંઈ પૂછપરછ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ